નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે શીખીએ. અરે હિત, આ તારા હાથમાં શું છે? અરે જીત, આ મારા ખેતરને ફરતે બાંધવાનો તાર છે. આ તાર કેટલો લાંબો છે? આ તાર 100 મીટર લાંબો છે. તારા ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે? મારા ખેતરનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર છે. આ તાર વડે તારા ખેતરને ફરતે વાડ બાંધી શકીશ? હા, જરૂરથી બાંધી શકીશ. કેવી રીતે મને સમજાવ. જો આ રહ્યું મારું ખેતર, તેનો આકાર કંઈક આવો છે. મારું ખેતર લંબચોરસ આકારનું છે. ખેતરની સામસામેની બે બાજુની લંબાઈ 40 મીટર છે અને બીજી બે બાજુની લંબાઈ 10 મીટર છે. તેથી મારા ખેતરની પરિમિતિ થશે 40 મીટર વત્તા 10 મીટર વત્તા 40 મીટર વત્તા 10 મીટર, એટલે પરિમિતિ થશે 100 મીટર. અને મારા ખેતરનું ક્ષેત્રફળ થશે 40 મીટર ગુણ્યા 10 મીટર, એટલે કે 400 ચોરસ મીટર. મારું ખેતર તારા ખેતર કરતા મોટું છે, જેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે. તો હું તેને ફરતે આ તાર બાંધી શકીશ? હા, જરૂરથી. બરાબર છે, તારી વાત સાચી છે. મારું ખેતર 30 મીટર લંબાઈ ધરાવે છે અને 20 મીટર પહોળાઈ ધરાવે છે. તેની આપણે પરિમિતિ જોઈએ. પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, એટલે મારા ખેતરની પરિમિતિ થશે 100 મીટર અને ક્ષેત્રફળ થશે 30 મીટર ગુણ્યા 20 મીટર બરાબર 600 ચોરસ મીટર. છે ને એકદમ સરળ. મિત્રો, મારું ખેતર તમારા બંનેના ખેતર કરતા મોટું છે, તો આજ તારથી મારા ખેતરને વાડ કરી શકાશે? હા, જરૂરથી. જુઓ, તમારું ખેતર ચોરસ છે, એટલે કે ચારેય બાજુ 25 મીટરની લંબાઈ ધરાવે છે. તેથી પરિમિતિ થશે ચારેય બાજુઓનો સરવાળો, એટલે તમારા ખેતરની પરિમિતિ થઈ 100 મીટર અને ક્ષેત્રફળ થશે 25 મીટર ગુણ્યા 25 મીટર, એટલે કે 625 ચોરસ મીટર, જે અમારા બંનેના ખેતર કરતાં મોટું છે. તો આ તાર વડે આનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ખેતરને ફરતે વાડ કરી શકાય? હા, પણ એ ખેતરનો આકાર લંબચોરસ નહીં, પરંતુ વર્તુળ હોય. જો અહીં 100 મીટર લાંબો તાર છે, આ તારમાંથી હવે આપણે વર્તુળ આકાર બનાવીએ. હવે આ વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થાય, અને આ ક્ષેત્રફળ કેવી રીતે થાય એ આપણે આગળના ધોરણમાં શીખીશું. હિત, હવે સમાન ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસની હદ વિશે વિચારીએ. હા, સમજી ગયો. આપણે 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ લઈએ. આ લંબચોરસનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર છે, જેમની બે બાજુઓનું માપ 40 મીટર છે અને બીજી બે બાજુઓનું માપ 20 મીટર છે. તેમની પરિમિતિ જોઈએ તો પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો, એટલે પરિમિતિ થશે 120 મીટર. બીજો લંબચોરસ વિચારીએ, જેમનું ક્ષેત્રફળ પણ 800 ચોરસ મીટર છે, જેમની બે બાજુઓનું માપ 80 મીટર છે, જ્યારે બીજી બે બાજુઓનું માપ 10 મીટર છે. આ લંબચોરસની પરિમિતિ લઈએ. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો, એટલે આ લંબચોરસની પરિમિતિ થશે 180 મીટર. મિત્રો, હવે આ લંબચોરસ લઈએ.
આ લંબચોરસનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર છે। આ લંબચોરસની લંબાઈ 800 મીટર છે, જ્યારે પહોળાઈ 1 મીટર છે। આ લંબચોરસની પરિમિતિ થશે બધી બાજુઓનો સરવાળો। આ લંબચોરસની પરિમિતિ થશે 1602 મીટર।